સો લાઈવ જેમિંગમાં નવા વર્ષે હું ઉર્વશી ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. લાઈવ જેમિંગ પહેલાં એક સરસ મજાનો સંવાદ આપણે દરેક કલાકાર સાથે કરીએ છીએ અને એ શ્રેણીમાં આજે મારી સાથે એક એવા કલાકાર છે કે સુગમ સંગીતના ક્ષેત્રમાં કોઈ પણ એવી વ્યક્તિ નહીં હોય, એવો ચાહક નહીં હોય કે જેણે એમનું નામ ના સાંભળ્યું હોય. અને એમના અવાજની તો શું વાત કરવી, આપણે તો કહેવાય ને કે કશું બોલવા જેવું જ ના રહે એ વિષયમાં, કારણ કે આપણે આપણા અવાજ જોડે કરતા રહીએ ને તો એટલું સુંદર ગાય છે. સો મારી સાથે સ્ટુડિયોમાં આજે છે ખૂબ જાણીતા ગાયિકા જે બહુ જ સુંદર ગાય છે અને અમે અમારું નવા વર્ષનું લાઈવ જેમિંગ જેમના ગળેથી શરૂ કરવાના છીએ એવા કલ્યાણી કૌઠાડકર. કલ્યાણીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું જલસોમાં, આવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. આપ સૌને નવું સાલ ખૂબ ખૂબ મુબારક. આપને પણ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. થેન્ક યુ. યસ, હવે તમે ઘણા બધા કાર્યક્રમો વર્ષોથી કરતા આવ્યા છો. ફેસબુક લાઈવ આવ્યા પછી કદાચ લાઈવ કર્યું હશે એકાદ વખત પોતાના ત્યાંથી કે ઈચ્છા થાય ત્યારે, પણ આ રીતની લાઈવ કોન્સર્ટ કદાચ તમે અમારી સાથે જ કરી રહ્યા છો. જી, એક્સાઇટેડ? એકદમ એક્સાઇટેડ, અને ઇટ્સ માય ફર્સ્ટ ટાઈમ ટુ, એટલે બહુ જ મજા પડશે એવું માનું છું. એક પ્લેલિસ્ટ બી સરસ બનાવ્યું છે, થોડું મિક્સર છે જૂના નવા મનગમતા ગીતોનું. ઓકે, એટલે આઈ હોપ કે લોકોને પસંદ આવે અને સરસ આજે એક માહોલ બંધાય અને લોકો એન્જોય કરે. ગ્રેટ. અને તમે હમણાં જ કહ્યું કે સરસ પ્લેલિસ્ટ બનાવ્યું છે, તમે તમને ગુજરાતી ગીતો ગાવા વધારે ગમે કે શું વધારે ગાવું ગમે? બેસિકલી એવું છે ઉર્વશીબેન કે હું મહારાષ્ટ્રીયન છું બાય કાસ્ટ, એટલે ગુજરાતી મારા માટે શીખવું, ગાવું, એ અન્ડરસ્ટેન્ડ કરવું, એટલે બેસિકલી કાવ્ય સંગીત કે કવિતા, એ મારા માટે બહુ એટલું બધું એક્સાઇટિંગ હતું કે ધીમે ધીમે બહુ મજા પડતી ગઈ અને એ રીતે હું આમ આ ગુજરાતી સુગમ સંગીતના સ્ટ્રીમમાં ધીમે ધીમે આગળ વધતી ગઈ એવું થયું. અને તમે કોની પાસેથી તમારી ટ્રેનિંગ થયેલી? મેં સુગમ સંગીતની ટ્રેનિંગ રાજબિહારીભાઈ પાસેથી લીધી. ક્લાસિકલની બેસિક તાલીમ, થોડીક રાગ રિયાઝની તાલીમ, એ બધું કૃષ્ણકાંતભાઈ પાસેથી લીધું. અને બહુ નસીબવાળી છોકરી છું એવું કહેવાય, કારણ કે લગભગ બધા જ જે આપણા માંધાતાઓ છે સુગમ સંગીતના, દિલીપ કાકા, ક્ષેમુ કાકા, ગૌરાંગભાઈ, પુરુષોત્તમભાઈ, એ બધા પાસેથી બહુ જ શીખવાનો મોકો મળ્યો. એટલે અપાર્ટ ઓફ ધેમ, આ નામો છે, ઘણા બધા એવા લોકો છે જેમના કમ્પોઝિશન્સ ગાવાનો ચાન્સ મળ્યો, એમની પેટર્ન શું છે એ શીખવા મળી, એટલે એ જર્ની બહુ જ મજા પડી. અને બીજું કે જ્યારે જ્યારે અમે સુરીલી સરગમ કર્યું ત્યારે દરેક અઠવાડિયે જેમ તમારે ત્યાં એક નવો કલાકાર આવે છે એમ અમારે ત્યાં એક નવા નિર્ણાયક આવતા હતા, એટલે એમનું ગીત શીખવું, એમનું ગીત ગાવું, એમની પેટર્ન સમજવી, એટલે એ રીતે એ જર્ની એક બહુ જ સરસ જર્ની. ગ્રેટ. ટીવીનું માધ્યમ એટલે બહુ મજા પડી, એ શીખવાની જર્ની હતી એવું. બરાબર છે. અને તમે તો સ્વાભાવિક રીતે કે તમે સારું ગાતા હશો એટલે નાનપણથી જ એવું થયું હશે કે આપણે શીખવું, પણ તમને એવું યાદ છે કે જે મુમેન્ટ પર તમે એવું રિયલાઇઝ કરી ગયા કે ઓકે આ એક એવું ક્ષેત્ર છે જ્યાં હું કદાચ કરિયર બનાવી શકું, આગળ વધી શકું? ઉર્વશીબેન, હું છે ને એક અમારે ત્યાં મહારાષ્ટ્રીયન છે એટલે ગણપતિ બેસાડે, એટલે ત્યારે એવું હતું કે ઘણા બધા મંડળોમાં ગણપતિમાં સુગમ સંગીતની સ્પર્ધાઓ અથવા સંગીત સ્પર્ધા બેસિકલી એવું થાય, એટલે આઈ રિમેમ્બર કે હું 11 વર્ષની હતી અને મેં એક સંગીત સ્પર્ધામાં ભાગ લીધો. અચ્છા. અને મારા મમ્મી પપ્પા મને સંગીત ગળતુતીથી એમની પાસેથી આવ્યું, એટલે એમની બહુ એવી ઈચ્છા હતી કે ના ના નંબર ના આવે તો કઈ નહીં, પણ તું ગા જેવું થાય એવું તું ગા. અને લકીલી એવું થયું કે એ સ્પર્ધામાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને ત્યાંથી દેટ જર્ની, યુ નો, ઇટ બિગેન કે ધીમે ધીમે પપ્પા મને મરાઠી શીખવાડતા ગયા, પછી હિન્દી આવી, પછી પપ્પા મારા સંસ્કૃતના પ્રોફેસર ગુજરાત કોલેજમાં, ઇઝ રિટાયર્ડ નાઉ, એટલે ઘણું બધું સંસ્કૃત ગાવું શીખવું, એના પ્રોનાન્સિએશન, એ પણ એક જર્નીમાં શરૂ થતું ગયું. ગ્રેટ. અને આમ આઈ વોઝ ઇન ટુ મ્યુઝિક. કેટલા વર્ષો થઈ ગયા તમને? પ્રોબેબલી 25-30. ઓ માય ગોડ, ઘણી લાંબી સફર થઈ છે તમારી. અને તમે કહ્યું પ્રમાણે કે તમે સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી દરેક ભાષામાં ગાઓ છો. આજે આપણે એમની પાસે માત્ર ગુજરાતી ગીતો સાંભળવાના છીએ, પણ અહીંયા થોડી છૂટછાટ લઈ શકું. તમારી માતૃભાષા મરાઠી છે તો તમે એમાં તો સ્વાભાવિક રીતે ગાતા જ હશો. એમાં તમારું કોઈ ફેવરિટ સોંગ છે જે તમને બહુ જ ગમે? મને એક સુરેશ વાડકરજીએ ગાયેલું એક સોંગ છે, મને બહુ જ ગમે છે, બે લીટી. યસ પ્લીઝ. તું સપ
સૂર માઝે તું શ્વાસ અંતરીચા ગાણ્યાસ લાભલા તવ સ્પર્શ અમૃતાચા તું સપ્ત સૂર માઝે. અરે વાહ, કઈ ના સમજાયું પણ બહુ જ સ્વીટ હતું. તમે તો આટલા બધા લોકો સાથે ગાયું છે અને એમના સ્વરાંકન ગાયા છે, તમને ગુજરાતીમાં સૌથી વધારે કયા સ્વરકાર પ્રિય? એવું એકચ્યુઅલી બહુ મુશ્કેલ છે, જેમ આપણે કહીએ ને કે આ બાળક ગમે કે પેલું બાળક ગમે, એવું બહુ મુશ્કેલ છે. કારણ કે દરેક સ્વરકારની એક પેટર્ન, દરેક સ્વરકાર પાસે એમનું પોતાનું એક આગવું સ્વરાંકન. હું એટલે બહુ જ મજા પડી છે બધું જ શીખવા, અને એવું નહીં કહી શકું એમ સોરી. કારણ કે ખરેખર એટલા બધા મોટા કલાકારો છે, આ લોકોનું સ્વરાંકન ગાવું એ જ એક બહુ જ મોટા નસીબની વાત છે. એ લોકો પાસે શીખવું, બેસવું, એ લોકોની સાથે રહી રહીને જેટલું શીખતા આવે. અને વી આર વન ઓફ ધ લકીએસ્ટ યુ નો પીપલ આ મ્યુઝિક ફિલ્ડમાં હમણાં પેઢીમાં, કે અમે એમની અમને ચાન્સ મળ્યો એ લોકો સાથે ઉઠવા બેસવાનો, શીખવાનો, ગાવાનો. એટલે આઈ એમ સોરી પણ એવું નહીં કહી શકું. અમે એવું સમજી લઈએ છીએ કે બધા જ તમારા ફેવરેટ છે, અને કલ્યાણીબેન સાથે ઘણી બધી વાતો કરવી છે પણ સમયની મર્યાદા છે, અને લાઈવ જેમિંગ પણ શરૂ કરવાનું છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓબ્વિયસલી. અને સો ઓલ ધ બેસ્ટ કલ્યાણીબેન. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. તમે બધા હમણાં જ અમારી સાથે જોડાઈ છો. હું છું ઉર્વશી, અને જલસો પર લાઈવ જેમિંગનો આજે સરસ મજાનો એપિસોડ કલ્યાણીબેન સાથે.